ગીર સોમનાથમાં કુડીનાર કોંગ્રેસને બીજો ઝટકો પડ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં કારમાં પરાજય બાદ તમામ સરપંચ ઉમેદવારોની પણ હાર થઈ છે. ગીર સોમનાથની 4 ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં ભાજપ સમર્થક ઉમેદવારો જીત્યા છે. આ દ્રશ્યો છે કોડીનાર ગ્રામ પંચાયત ચૂંટણી મતગણતરી કેન્દ્રના. કોડીનારના મિત્યાજ, રોણાજ, માલગામ અને ચિત્રાખંડી એમ 4 ગામોની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું. આ તમામ 4 ગામના ભાજપ પ્રેરિત સરપંચ ઉમેદવારોએ ગ્રામ્ય પંથકોમાં ભગવો ફરકાવતા કોડીનાર ભાજપામાં ખુશીનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોડીનાર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. તો આજે ગ્રામ્ય પંથકોએ કોંગ્રેસને જોરકા ઝટકા ધીરેસે જેવા હાલ કર્યા હતા. તાલુકામાં 22 તારીખના રોજ 4 ગામની સામાન્ય ચૂંટણી યોજાણી છે, જેમાં માલગામ, જંત્રાખડી, રોણાજ અને મિત્યાજમાં શાંતિપૂર્વક મતદાન થયેલ છે. સામે હાઈસ્કૂલમાં આપણો સ્ટ્રોંગ રૂમમાં તે સલામતી રીતે રાખવામાં આવેલ છે. આજરોજ તારીખ 24ના રોજ 9 કલાકેની ગણતરી કરવામાં આવી, શાંતિપૂર્ણ રીતે મતગણતરી પૂર્ણ થયેલ છે, જેમાં જંત્રાખડી ગામે જાદવ રામભાઈ સોલંકી ચૂંટાયેલા સરપંચ તરીકે જાહેર થયેલ છે. રોણાજ ગામે લક્ષ્મીબેન રમેશભાઈ રાવલિયા સરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર થયેલ છે. માલગામ ગામે જાહીબેન દેવસીભાઈ ચંડેરા ચૂંટાયેલા જાહેર થયેલ છે અને મિત્યાજ ગામે શાંતિબેન લાખાભાઈ વાઢેર ચૂંટાયેલા જાહેર થયેલ. આમ શાંતિપૂર્ણ રીતે આપણી મતગણતરી અને મતદાન પૂર્ણ થયું.